વેલકમ ટુ એમની ધોળકિયા એજ્યુકેશન. બાળ મિત્રો, ઘડિયાળ યાદ રાખવામાં ઘણી મુશ્કેલીઓ થતી હોય છે, તો ચાલો આજે આપણે શોર્ટ ટ્રિક શીખીશું ઘડિયાળ કઈ રીતે યાદ રાખવા. તો અહીંયા આપણે 21, 31 અને 41 નો ઘડિયો યાદ રાખવો હોય ત્યારે એમની એકદમ શોર્ટ ટ્રિક શીખીએ. જ્યારે 21 નો ઘડિયો હોય ત્યારે આપણે એમને બેના ઘડિયા તરીકે લેવાનો છે. તો એ 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 આ રીતે બેનો ઘડિયો છે એ અહીંયા લખવાનો છે. ત્યારબાદ છેલ્લે જ્યારે 21 ગુણ્યા 10 આવે એમની અંદર અપવાદ છે, એમની અંદર આ જેટલાનો ઘડિયો છે એ લખી નાખવાનો, છેલ્લે આ શૂન્ય લખી નાખવાનું છે. ત્યારબાદ અહીંયા આ જે રકમ આપેલી હોય એ લખી લેવાની છે બાજુમાં. 3 4 5 6 7 8 9 આ 21 નો ઘડિયો એકદમ શોર્ટ ટ્રિક થી આપણે આસાનીથી લખી શકીએ છીએ. ચાલો ત્યારબાદ જોઈએ 31 નો ઘડિયો. તો 31 નો ઘડિયો જ્યારે લખતા હોય ત્યારે એમને 3 ના ઘડિયા તરીકે લેવાનો છે. 3 3 2 6 3 2 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27. છેલ્લે 31 ગુણ્યા 10 શૂન્યનો પદ હોય ત્યારે આ રકમ લખીને એમની પાછળ શૂન્ય લખી લેવાનું છે, એ અપવાદ છે. ત્યારબાદ બીજા અંક તરીકે એટલે કે એકમના અંક તરીકે અહીંયા જે હોય રકમ એ લખી લેવાની છે. 4 5 6 7 8 અને 9 તો એકદમ શોર્ટ ટ્રીકથી આપણે આસાનીથી લખી શકીએ છીએ. તે રીતે 41 નો ઘડિયો જોઈએ આપણે. 41 ના ઘડિયાની અંદર પણ એમને 4 ના ઘડિયા તરીકે ધ્યાનમાં લેવાનો છે, એટલે આપણે આસાનીથી એમને યાદ રાખી શકીએ છીએ. 4 × 1 એટલે 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 9 36. શૂન્યનો પદ હોય ત્યારે આપણે જે રકમ હોય એ લખીને એમની પાછળ શૂન્ય લખી લેવાનું છે. ત્યારબાદ અહીંયા જે અંક આપેલો હોય એ લખી લેવાનો છે. એકદમ આસાનીથી આપણે એ ગણતરી કરી શકીએ છીએ. ઘણી બધી મુશ્કેલીઓ એ ઘડિયા લખવામાં થતી હોય છે. આ ટ્રિક જો અપનાવીએ તો ઘડિયા છે આપણે ભૂલ રહિત આસાનીથી લખી શકીએ છીએ. તો બાળ મિત્રો, અહીંયા તમે આસાનીથી જોઈ શકો છો કે કઈ રીતે ગણતરી થાય છે. તો મારો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો, એવા જ મારી ચેનલ એમબી ધોળકિયા એજ્યુકેશન તો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને મળતા રહે. આવજો.